હેલો ફ્રેન્ડ્સ, સો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સ્વિટ્ઝર્લેન્ડમાં હોટેલ કઈ ટાઈપની હોય છે. એકચ્યુઅલી અમે એવરી યર સ્વિટ્ઝર્લેન્ડ વિઝિટ કરીએ છીએ અને જ્યારે જ્યારે ઇન્ડિયાથી કોઈ આવે ત્યારે જરૂરથી સ્વિટ્ઝર્લેન્ડ આવીએ છીએ. અમે એવરી યર સેમ હોટેલમાં રહીએ છીએ બીકોઝ આ મારું ફેવરિટ લોકેશન છે અને આ એક હોટેલ નથી બટ એક ટાઈપનું ઘર છે જેને શાલેત તરીકે ઓળખવામાં આવે છે અને તે કમ્પ્લીટલી લાકડાનું બનેલું છે. જો તમે જોઈ શકો છો કે એ માઉન્ટેનની વચ્ચે આવેલું છે. અહીંયા વોટરફોલ્સ, અરાઉન્ડ 72 વોટરફોલ્સ આવેલા છે અને જનરલી આજુબાજુમાં બધા જ લાકડાના ઘર છે અને માઉન્ટેનથી બધી સાઈડથી ઘેરાયેલું છે. અને અહીંયા જો આપણે રહીએ તો તેનો જે એક્સપિરિયન્સ મળે છે એ એક અલગ જ ટાઈપનો એક્સપિરિયન્સ છે અને ખૂબ જ મજા આવે છે. આ ઘર છે એક શાલેટ જેની અંદર બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે. તે કમ્પ્લીટલી લાકડાનું બનેલું છે એટલે વિન્ટરમાં એટલી બધી ઠંડી નથી લાગતી. આ જે વિન્ટરના ટાઈમ પર, એકચ્યુઅલી વિન્ટર નથી બટ સ્પ્રિંગનો ટાઈમ છે અને સ્પ્રિંગમાં જનરલી અહીંયા ટેમ્પરેચર 10-12 ડિગ્રી હોય છે બટ જો તમે લકી હોય તો તમને ક્યારેક સ્નોફોલ મળી જાય છે અને ક્યારેક સન મળી જાય છે અને વેધર અહીંયા ખૂબ જ સડનલી ચેન્જ થાય છે. એટલે જો લક સાથે હોય તો એક જ ટાઈમ પર તમને બે ટાઈપના વેધર ફીલ કરવા મળે છે. અત્યારે સ્નોફોલ થાય છે અને સરાઉન્ડિંગ ને બધું જ કમ્પ્લીટલી વ્હાઈટ થઈ ગયું છે અને આ વ્હાઈટ બ્યુટી છે જે એવરીથિંગ ઇઝ કવર્ડ વિથ સ્નો, આની બ્યુટી અલગ જ ટાઈપની છે. અને તમે આ બાલ્કનીમાં ઊભા રહીને જે વ્યૂ મળે છે અને સ્નોથી પ્લે કરવાની મજા આવે છે તેનો આનંદ જે મળે એ અલગ જ ટાઈપનો આનંદ છે અને ફિલિંગ જનરલી આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા નથી. ખૂબ જ મજા આવે છે. ક્યારેક ક્યારેક આપણે આ ઘરે સૂતા હોઈએ અને સવારે ઉઠીએ તો કમ્પ્લીટલી બધું વ્હાઈટ દેખાય છે અને સરપ્રાઇઝ આપણને મળે છે. અહીંયા જે બેડરૂમ છે તેની વિન્ડોમાંથી પણ સામેના બધા માઉન્ટેન દેખાય છે જે વ્હાઈટ સ્નોથી કવર્ડ હોય છે જનરલી, તો એ વ્યૂ ખબર જબરદસ્ત હોય છે. અંદર કિચન, વોશરૂમ, 3 બેડરૂમ છે, આ બાલ્કની છે અને બાલ્કનીમાંથી જે આપણને વ્યૂ મળે છે ખૂબ જ અમેઝિંગ જબરદસ્ત વ્યૂ મળે છે. કેમ કે તમે આ બાલ્કનીમાંથી કમ્પ્લીટલી સામેની વેલી જોઈ શકો છો અને માઉન્ટેન્સ જોઈ શકો છો. વિન્ટરમાં અલગ અલગ વિન્ટર સ્પોટ્સ થાય છે અને ત્યારે જે બધું જ વ્હાઈટ વ્હાઈટ સ્નોથી કવર્ડ હોય છે તો એટલે એ પણ એક અલગ ટાઈપની બ્યુટી છે. તો ઘણા લોકો વિન્ટરમાં પણ આવે છે, સ્પ્રિંગમાં પણ આવે છે. સમરના ટાઈમ પર તમે જોઈ શકો છો કે સામે ક્લિયરલી માઉન્ટેન સ્નોથી કવર થયેલું ખૂબ જ અતિ સુંદર દેખાય છે અને બંને પહાડોની વચ્ચે થોડો સન આવી ગયો છે અને સમરના ટાઈમ પર જનરલી આ ટાઈપનું વેધર હોય છે. જનરલી સ્વિટ્ઝર્લેન્ડમાં સમરના ટાઈમ પર ઘણા બધા ટુરિસ્ટ આવે છે બીકોઝ જનરલી ત્યારે વરસાદ ઓછો પડે છે અને વેધર બી થોડું સારું હોય છે, ટેમ્પરેચર સારું હોય છે. બટ ઘણા લોકો સ્પ્રિંગનો ટાઈમ યા વિન્ટરનો ટાઈમ પણ પ્રિફર કરે છે. બટ મોસ્ટ ઓફ જે આઉટ ઓફ સ્વિટ્ઝર્લેન્ડ, આઉટ ઓફ યુરોપથી આવવાવાળા લોકો છે એ લોકો સમર ટાઈમ પર આવે છે. એટલે વેધર થોડું સારું હોય, ટેમ્પરેચર સારું હોય અને ફરવાની ત્યારે વધુ મજા આવે છે.
આખા બાલ્કનીમાં બેસીને જે જમવાની મજા આવે છે, સામે એટલો અતિ સુંદર વ્યૂ હોય અને ગરમા ગરમ ચા ભાખરી ને થેપલા હોય તો એ જમવાની ખૂબ જ મજા આવે છે. બાલ્કનીમાં સામે વ્યૂ જોવાનો, એટમોસ્ફિયરનો આનંદ ઉઠાવવાનો અને ગરમા ગરમ ચા પીવાની, આ થોડા માઇલ્ડ ટેમ્પરેચરમાં ઠંડીમાં ચા પીવાની મજા ખૂબ જ આવે છે. જો આ બ્રેકફાસ્ટ આ ટાઈપનું આપણને કરવા મળે તો આપણે 2-3 કલાક ઇઝીલી પસાર કરી શકીએ છીએ. ચાલો આપણે એક ઘરની અંદર રાઉન્ડ બજાવીએ. એન્ટર થતા જ લિવિંગ રૂમ આવે છે, કમ્બાઈન્ડ વિથ અટેચ કિચન, અને રાઇટ હેન્ડ સાઈડ 3 બેડરૂમ આવેલા છે. આ છે માસ્ટર બેડરૂમ, કે જ્યાં ઇઝીલી 2 લોકો સૂઈ શકે છે, યા કિડ હોય તો એ બાળકની સાથે પણ 3 લોકો આરામથી સૂઈ શકે છે. અને સામે વિન્ડો આવેલી છે, આ વિન્ડોમાંથી ખૂબ જ સુંદર સામેના માઉન્ટેન્સ દેખાય છે જે સ્નોથી કવર છે. તો આ બેડરૂમમાં સુતા સુતા સામે માઉન્ટેન જોઈને તમે આરામથી સૂઈ શકો છો અને ખૂબ જ સુંદર વ્યૂનો લાભ ઉઠાવી શકો છો. આ છે સ્મોલ બેડરૂમ, કે જ્યાં ઉપર નીચે 2 બેડ આવેલા છે. જનરલી સ્વિટ્ઝરલેન્ડમાં આ ટાઈપની સિસ્ટમ ખૂબ જ કોમન છે, કે ઉપર નીચે બેડ રાખે, એટલે જે સ્પેશિયલી ડિઝાઇન ફોર કિડ્સ, તો બાળકો માટે આ ખૂબ જ કન્વિનિયન્ટ હોય છે અને એમને બી મજા આવે છે. આ છે 3rd રૂમ, કે જ્યાં ઓલ્સો આ ટાઈપની જ સિસ્ટમ છે, ઉપર નીચે 2 બેડ આવેલા છે અને આ રીતે આ કોન્સેપ્ટથી સ્પેસ સેવ કરી શકાય છે. આ છે કિચન વિથ ડાઇનિંગ એરિયા, જ્યાં તમે ગેસ જોઈ શકો છો અને ફ્રીજ પણ આવે છે સાથે, અને વોશરૂમ છે અને ત્યાં ગમે તેટલી ઠંડી હોય ગરમ પાણી આવે છે, એટલે બાથરૂમ નાવામાં કંઈ પ્રોબ્લેમ થતો નથી. આ છે કિચન એરિયા, કે જ્યાં તમે આરામથી બધા સાથે મળીને જમી શકો છો. આ છે સ્વિટ્ઝરલેન્ડનું ઘર, કે જે અમે ગમે ત્યારે જઈએ અહીંયા જ રહીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે, ખૂબ જ સેટિસ્ફાઈડ હોય છે.